હેલો સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ ફોર ગુજરાતી આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર સિક્સ પંખી ઉડે ફરર હવે અહીંયા એક સ્ટોરી આપેલી છે નીચેના ચિત્રનું અવલોકન કરો અને આ ફકરો વાંચો ગોપાલભાઈ રેલગાડી ચલાવે રેલગાડી કાળી હતી કાળું એન્જિન તેમને ગમતું ન હતું ગોપાલભાઈ બજારમાં ગયા બજારમાંથી તેમણે લીલો રંગ લીધો ગોપાલભાઈએ એન્જિનને રંગીનને લીલું બનાવી દીધું પંખીઓ આકાશમાંથી ફરળ કરતા નીચે આવ્યા અને આ લીલા એન્જિન પર બેસી ગયા ગોપાલભાઈ કહે તમે એન્જિન પર કેમ બેસી ગયા એક કબૂતર કહે આ તો જંગલ જેવું લીલું છે અમને તો મજા પડે છે અમે અહીં જ બેસવાના છીએ અહીં જ રહેવાના છીએ અમે આ લીલાઝમ એન્જિન ઉપર માળો બાંધીશું ત્યારબાદ છે નીચેનું ચિત્ર છે એક એન્જિનનું તો ચિત્રનું બે ચાર વાક્યમાં વર્ણન કરો ત્યારબાદ છે નીચેનો ફકરો વાંચો ગોપાલભાઈ કહે હમણાં એન્જિન ચાલશે હાલક ડોલક પણ થશે તમે ઉડી જાઓ પંખીઓ કહે તેથી શું જંગલમાં પણ બધા ઝાડ ડોલે જ છે ને ગોપાલભાઈ કહે એન્જિન ઝડપથી ચાલશે પવનથી તમારા માળા પણ ઉડી જશે પંખીઓ કહે તેથી શું જંગલમાં પણ વાવાઝોડું જ છે ને ગોપાલભાઈ કહે તમે સમજતા કેમ નથી આ એન્જિનમાં તો આગ લાગશે પંખીઓ કહે તેથી શું જંગલમાં પણ આગ તો લાગે જ ને ગોપાલભાઈ વિચારમાં પડી ગયા શું તો આ પંખી ઉડી જાય તેઓ વિચારતા પાસે તેમની છોકરી ઊભી હતી તેનું નામ હતું મમતા મમતાએ ગોપાલભાઈને કાનમાં કંઈક કહ્યું ગોપાલભાઈ ફરીથી બજારમાં ગયા બજારમાંથી લાલ રંગ લીધો આખા એન્જિનને લાલ રંગ કરી દીધો પંખી ઉડી ગયા ફર તો હવે આ પ્રશ્ન પરથી તમે નીચેના વાર્તા પરથી તમે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે ગોપાલભાઈ શું ચલાવે છે તો ગોપાલભાઈ રેલગાડી ચલાવે છે એન્જિનનો રંગ કેવો હતો એન્જિનનો રંગ કાળો હતો બજારમાં કોણ ગયું બજારમાં ગોપાલભાઈ ગયા ગોપાલભાઈએ બજારમાંથી શું લીધું ગોપાલભાઈએ બજારમાંથી લીલો રંગ લીધું એન્જિનને રંગવાથી તે કેવું બન્યું એન્જિનને રંગવાથી તે લીલું બન્યું અને ફરી રંગવાથી પંખીઓ ક્યાં બેસી ગયા પંખીઓ લીલા એન્જિન પર બેસી ગયા ગોપાલભાઈ કોને ઉડી જવાનું કહે છે ગોપાલભાઈ પંખીઓને ઉડી જવાનું કહે છે ત્યારબાદ છે નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પંખીઓ ખાલી જગ્યા એન્જિન પર બેસી ગયા તો લીલા છે આ એન્જિનમાં તો આગ પણ લાગે છે પવનથી તમારા માળા પણ ઉડી જશે મમતાએ ગોપાલભાઈને કાનમાં કંઈક કહ્યું આખા એન્જિનને લાલ રંગ કરી દીધો તો આવી રીતના કાઉન્સમાં તે તમને શબ્દ લખવાના છે ત્યારબાદ છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે રાઈટ અને ખોટા વિધાનની સામે રોંગની નિશાની કરો આકાશમાં પતંગ ઉડતા હતા તો ખોટું આ લીલાછમ વૃક્ષો ઉપર માળા બાંધીશું તો સાચું જંગલમાં પણ આગ તો લાગે જ ને ખોટું ગોપાલભાઈની પાસે ઊભેલી છોકરીનું નામ જમના હતું ખોટું ગોપાલભાઈ ફરીથી બજારમાં ગયા સાચું ત્યારબાદ છે નીચેના વાક્યો કોણ બોલે છે એ લખવાનું આ તો સરસ જંગલ જેવું છે તો એક પંખી કબૂતર પવનથી તમારા માળા પણ ઉડી જશે ગોપાલભાઈ જંગલમાં પણ વાવાઝોડું ફૂંકાય જ ને તો પંખીઓ ત્યારબાદ છે નમૂના મુજબ શબ્દ સુધારીને લખો તો સ ઊ રભ તો લખાય કેમ સૌર અ ઉ સ ધ રવ તો ગૌરવ ક ઉશલ તો કૌશલ તો આવી રીતના સાચા લખવાના છે ત્યારબાદ છે નીચે આપેલા નમૂના મુજબ શબ્દોના અક્ષરો ઉલટાવીને લખો તો ન પા પાન રી કેરી બો બોઆ ક રબકા કાબર તિરધ ધરતી રમકમળ ડોમલી તો લીમળો ટપપો પોપટ ધસારવ વરસાદ મ તો માખી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે કૌંસમાંથી તમને શબ્દ આપેલા છે યોગ્ય શબ્દ અહીંયા લખવાના છે કાગડો રંગે કેવો કાળો કેરી કેવી પાકી પોપટ રંગે કેવો લીલો હંસ રંગે કેવો ધોળો કમળ રંગે કેવું ગુલાબી લીંબુ સ્વાદે કેવું ખાટું કાબર રંગે કેવી કાળી ત્યારબાદ છે આડા અવળા અક્ષરો ગોઠવીને લખો લ ગાડી રે તો લે રે લ ગાડી સક્કા આકાશ તા મ મમ મમતા લકલ કડોહા તો હાલક ડોલક ત્યારબાદ છે આડા અવળા શબ્દોને ગોઠવીને લખો હવે અહીંયા શબ્દ આડા અવળા છે તમને સીધા કરી આખો વાક્ય લખવાનું છે તો બેસી પર તમે ગયા કેમ એન્જિન તો તમે એન્જિન પર કેમ બેસી ગયા ગયા પડી વિચારમાં ગોપાલભાઈ તો ગોપાલભાઈ વિચારમાં પડી ગયા રંગ લાલ દીધો કરી એન્જિનને આખા તો આખા એન્જિનને લાલ રંગ કરી દીધો નહોતું કાળું ગમતું તેમને એન્જિન તો કાળું એન્જિન તેમને ગમતું ન હતું કૌશમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દ બનાવો તો બજાર ઝડપ કબૂતર અને પંખી ત્યારબાદ છે ટપકા જોડી ચિત્ર બનાવો તેનામાં રંગ પૂરો અને આના વિશે બે વાક્ય લખો તો હવે આ છે ટ્રક તો એનામાં તમને રંગ કરવાના છે ટપકા જોડવાના છે અને એના વિશે તમને અહીંયા બે વાક્ય જાતે લખવાના છે ત્યારબાદ છે એન્જિન તેનામાં પણ રંગ પૂરી એના વિશે બે વાક્ય લખવાના છે ત્યારબાદ છે ચિત્રને સાચા શબ્દ સાથે જોડો અને નમૂના મુજબ સર્કલ કરો હવે આ છે ઔષધાલય તો ઔ ત્યારબાદ છે ઘઉા તો ઘઉ ઉપર સર્કલ કરવાનો ત્યારબાદ છે નૌકા અને ત્યારબાદ છે કાકા તો કૌ ત્યારબાદ છે નીચેના ચિત્રોને એની સાચી વિગતવાળા વાક્ય સાથે જોડો હવે ચિત્રમાં છે કાગડો પૂરી ખાય છે ચિત્રમાં છે રસ્તા પર બસ ચાલે છે પતંગિયું ફૂલ પર બેઠું છે આ આંબાનું ઝાડ છે બિલાડી વાટકા પાસે બેઠી છે પાણીમાં હોળી તરે છે માળામાં ત્રણ ઈંડા છે ડોલમાં પાણી ભરેલું છે અને આ ખુરશી છે ત્યારબાદ છે નીચેનું ગીત છે એ તમને એકવાર ગાવાનું છે ત્યારબાદ છે નીચેના ચિત્રમાં રંગ પૂરો હવે આ ચિત્રમાં તમને રંગ પૂરવાનું છે ત્યારબાદ છે ચિત્રો જો યોગ્ય જોડ બનાવો હવે આ છે માળો એનામાં શું હોય તો ઈંડા અને ત્યારબાદ પંખી હવે આ છે રસ્તો તો રસ્તા પર શું હાલે તો રિક્ષો અને બસ ત્યારબાદ આકાશ એનામાં વિમાન અને પતંગ ઉડે ત્યારબાદ બેગમાં હોય કંપાસ અને બુક તો આવી રીતના તમને જોઈન્ટ કરવાના છે તો હવે આપે આગળનો નેક્સ્ટ વર આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ